નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ટાટ વિશે અગત્યના ન્યૂઝ એ છે કે ટૂંક જ સમયની અંદર ટાટની ભરતી આવવાની છે. તો જે મિત્રો ટાટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને કરવાના છે, તો તેવા મિત્રો માટે અગત્યના અને ખુશીના સમાચાર એ છે કે ટૂંક સમયની અંદર ટાટની ભરતી યોજવામાં આવશે. તો તમે વિડીયોમાં એનો પરિપત્ર જોઈ શકો છો. આ જે પરિપત્ર છે તે તમને 7/8/2019 જે તમને તારીખ આપેલી છે કે 7/8/2019 પરિપત્ર છે. અને વિષય એવો છે કે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી કરવા બાબત. તો અહીં તમે વિડીયોમાં બરાબર જોઈ શકો છો પરિપત્ર. અને તમારે જો પરિપત્ર ડાઉનલોડ કરવો હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તે લિંક ઉપર તમે બરાબર જે પરિપત્ર તમે આ જે પરિપત્ર છે ટાટની ભરતીને લગતો તે તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો તમે જોઈ શકો છો કે વિષયમાં શું કીધું છે. તો કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આગામી સમયમાં થનાર શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા બરાબર પ્રમાણિત કરાવવા અને ભરતીને લગતી તમામ કાર્યવાહી માટે રાજ્યના અલગ અલગ જિલ્લાઓને 4 ભાગમાં વિભાજિત કરી દીધેલા છે, જે તમે નીચે જોઈ શકો છો કે ઉત્તર ઝોનમાં કયા કયા જિલ્લાનો સમાવેશ થાય છે. બરાબર આ રીતે તમે જોઈ શકો દક્ષિણ ઝોનમાં કયા કયા જિલ્લાનો સમાવેશ થાય છે, મધ્યમ ઝોન અને સૌરાષ્ટ્ર ઝોન. તો આ રીતે તમે અલગ અલગ જિલ્લાઓમાં બરાબર જોઈ શકો છો. બીજી વસ્તુ કે જે મિત્રો ગણિત જેને આવડતું નથી અને ગણિત પહેલેથી શીખવા માંગતા હોય તો તેવા મિત્રો માટે અગત્યની એપ્લિકેશન છે કે તે કઈ રીતે કામ કરે છે. બરાબર, તો જોઈ લો આ વિડીયો. તો મિત્રો, સૌપ્રથમ તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ જ્યારે તમે એને ઓપન કરશો એટલે આ રીતે તમને બરાબર ઓપન થયેલી જોવા મળશે. તો વચ્ચેના બટન ઉપર તમે ક્લિક કરશો ડાઉટ ઉપર, તમને 2 પ્રકારના ઓપ્શન જોવા મળશે. તમે તમારી પાસે હાર્ડ કોપી હોય બરાબર તો એને તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો, અથવા તમારી પાસે કોઈ મોબાઈલની અંદર ફોટો હોય તો ત્યાંથી તમે પણ સિલેક્ટ કરી શકો છો. તો ધારો કે મારી પાસે અત્યારે મોબાઈલમાં બરાબર કેમેરો ઓપ્શન છે સ્ક્રીનશોટની અંદર, તો એમાં જઈશ ને હું મારો જે પણ પ્રશ્ન છે તે હું સિલેક્ટ કરીશ. એટલે આ રીતે વિડીયોમાં જોઈ શકો છો આ રીતે તમારો કોઈ પણ પ્રશ્ન સિલેક્ટ કરવાનો રહેશે. પ્રશ્ન સિલેક્ટ થઈ ગયા બાદ તમે નીચે ફાઇન્ડ સોલ્યુશન ઉપર ક્લિક કરશો કે તમારો જે પ્રશ્ન છે તેનું સ્કેન કરવામાં આવશે. અને સ્કેન થઈ ગયા બાદ તરત જ તેનું જે સોલ્યુશન છે તે વિડીયોના સ્વરૂપમાં તમને મેળવવામાં આવશે. અને તમે જોઈ શકો છો બરાબર તમારા પ્રશ્નનું સોલ્યુશન વિડીયો દ્વારા તમે સરળતાથી સમજી શકો તે અહીં તમને આપવામાં આવેલું છે. તો આ રીતે ખૂબ જ ઉપયોગી અને સારી રીતે સચોટ અને ઝડપથી તમારો પ્રશ્નનો જવાબ મળી રહે તે માટે એપ્લિકેશનને આજે જ અત્યારે ડાઉનલોડ કરી લો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઓકે મિત્રો, તો આગળની વાત કરીએ તો કે તારીખ 14/1/2019 સ્થિતિએ સરકારી અને બિનસરકારી જે પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ છે તેની જે ભરતી પ્રક્રિયા રજીસ્ટર પ્રમાણિત કરવાની કાર્યવાહી માટે 8/8/2019 રોજ 11 કલાકે કમિશનર શાળાઓની કચેરીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. બરાબર, આથી ઉપરોક્ત જણાવેલ માસ્ટર ટ્રેનિંગ અધિકારી અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે. એનો મતલબ એવો થશે કે જેટલી પણ જગ્યાઓ છે બરાબર, જે પણ ખાનગી શાળાઓ અથવા માધ્યમિક અથવા સરકારી જેટલી પણ શાળાઓમાં જગ્યાઓ છે તેમાં બરાબર એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. અને આ મિટિંગમાં એવું બરાબર નક્કી થશે કે આગામી સમયમાં આવનારા સમયમાં કેટલી પરીક્ષાઓ અથવા કેટલી જગ્યાઓ છે તે પ્રમાણે ભરતી કરવાની રહેશે. એટલે આજે 8 તારીખે છે તે મિટિંગનું આયોજન કરવામાં આવશે, એટલે કે કાલે. અને ત્યાર પછી એવો પરિપત્ર આવશે કે ભાઈ અલગ અલગ જિલ્લાઓમાં કેટલી જગ્યાઓ સરકારી અને ખાનગી શાળાઓમાં છે. તો આ રીતે પરિપત્ર ઉપરથી એવું ખબર પડે કે આગામી સમયમાં એટલે કે ટૂંક સમયની અંદર ટાટની પરીક્ષા આવવાની છે. તો જે મિત્રો તૈયારી કરી રહ્યા છે બરાબર, તે તૈયારી પોતાની કન્ટિન્યુ રાખે, કેમ કે ટૂંક જ સમયમાં બરાબર આ જે ભરતી છે તે આવવાની છે. તો તમારા મિત્રો હોય ફ્રેન્ડ્સ હોય કે જે ટાટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય અથવા કરવા માંગતા હોય તો તેવા મિત્રો સુધી આ અચૂક વિડીયો મળી રહે ત્યારે પણ ખબર પડે કે ટૂંક સમયની અંદર આ ભરતી આવવાની છે. બરાબર, તો તે રીતે તે તૈયારી ચાલુ રાખે. તો તેવા મિત્રો સુધી આ વિડીયો પહોંચી રહે તે માટે જેમ બને તેમ વિડીયોને શેર કરજો. અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બરાબર 2 લાઇકન સાથે દબાવી દેજો, જેની કારણે તમને આ અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.